सब्सक्राइब करो गुजरात बायोलॉजी प्लस चैनल ने अने मारा नवा वीडियो नी अपडेट माटे बेल बटन पर क्लिक करो जेथी सौथी पहला वीडियो जोई शको। હું છું મનીષ મેવાડા। તો મિત્રો આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા આનુવંશિકતાનો આણ્વીય આધાર એની અંદર આજે ફરી એક સરસ મજાના નવા ટોપની ચર્ચા કરી મિત્રો। તો ચર્ચા કરો એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં તમે મારા આગળ 5 વિડીયો જોઈ ચૂક્યા છો અને નોટબુકમાં લખ્યા પણ હશે મિત્રો। અને મિત્રો તમે વિડીયો જુઓ છો તો જરા નીચે કોમેન્ટ તો લખો, ખબર તો પડે અમને કે તમે મતલબ તમને ગમે છે કે નહીં, તમે જરા નીચે કોમેન્ટ લખીને જણાવજો તો મને ખબર પડશે કે એકચ્યુઅલી તમને કેવી મજા આવે છે મિત્રો। આ વિડીયો સ્પેશિયલી નીટ માટે અને બોર્ડ માટે મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। આજે પણ હું તમને જે ટોપિક્સ ભણાવીશ મિત્રો તમારા રેફરન્સ બુકની અંદર ઓલમોસ્ટ બધા જ MCQના આન્સર આના અંદર મળી જશે મિત્રો આ ટોપિક રિલેટેડ। તો તમે હું જ્યારે પણ આ વિડીયો મૂકું છું મિત્રો એના પછી તરત જ તમે રેફરન્સ બુકમાં આ ટોપિક રિલેટેડ મિત્રો તરત જ અભ્યાસ કરી લો, એના પ્રશ્નો જાણી લો અને જોઈ લો મિત્રો, જેથી ખબર પડે આપણને કે કેવી રીતે આ ટોપિક રિલેટેડ પ્રશ્નો પૂછાઈ શકે છે। તો મિત્રો આજે ફરીથી કહું છું આજનું કામ મિત્રો કે જ્યારે પણ આ વિડીયો પતે તરત જ આ ટોપિક રિલેટેડ MCQ તમારે જોઈ લેવાના છે મિત્રો। તમારી ચોપડીમાં આ ટોપિક રિલેટેડ આ ચેપ્ટરની અંદર નાનકડા પોઈન્ટ નાનકડા ટોપિક આપ્યા હશે મિત્રો, એટલું બધું ડિટેલમાં નથી આપેલું પણ તો બી મિત્રો તમે આ ટોપિક તમે નોટમાં નોટ ડાઉન કરતા રહેજો જે નીટ માટે વેરી મોસ્ટ IMP છે। તો મિત્રો આજે જરૂરથી કોમેન્ટ કરજો જેથી મને ખબર પડે મિત્રો કે તમને મજા આવે છે કે નથી આવતી મિત્રો। તો 100% અમને હજી પણ કદાચ સુધારો લાગતો હોય તો અમે કરી શકીએ। તો મિત્રો મજા આવશે તમે આજે આપણે TRNA વિશે વાત કરીશું મિત્રો। લાસ્ટ લેક્ચરની અંદર આપણે mRNA વિશે ડિટેલમાં સમજ્યા હતા, મેં તમને કહ્યું હતું કે RNAના 3 પ્રકાર છે મિત્રો, mRNA મેસેન્જર RNA, tRNA ટ્રાન્સફર RNA અને rRNA રિબોઝોમલ RNA। તો મિત્રો આજે આપણે ટ્રાન્સફર RNA વિશે વાત કરીશું મિત્રો। લાસ્ટ ટાઈમ આપણે મેસેન્જર RNA વિશે વાત કરી હતી, મેં તમને કહ્યું હતું કે પ્રોટીન સંશ્લેષણ જ્યારે થાય છે એટલે કે પ્રોટીન બને છે કોષરસની અંદર ત્યારે 3-3 RNA ભાગ ભજવે છે મિત્રો। એમાં કાલ મેસેન્જર RNA વિશે વાત કરી હતી કે મેસેજ સંદેશાનું કામ કરે છે મિત્રો, DNA ઉપરથી કોડ લઈને આવે છે અને આ tRNA છે એનું કામ મિત્રો શું હોય છે, સપોઝ કે આ mRNA બની ગયું છે મિત્રો, કાલે આપણે mRNA જોયું હતું અને mRNA કોષરસમાં આવે છે અને કોષરસમાં એમિનો એસિડ હોય છે મિત્રો અને આ એમિનો એસિડને mRNA ઉપર લાવવા tRNA છે એક વાહક તરીકે કામ કરે છે મિત્રો। આ રીતે આ tRNA છે, આ tRNA કોષરસમાંથી એમિનો એસિડને mRNA ઉપર લાઇનસર ગોઠવવા માટે મિત્રો બહુ અગત્યનું છે। તો આ tRNA છે ટ્રાન્સફર RNA એટલે કે એમિનો એસિડનું વહન કરાવનારું RNA મિત્રો કહેવાશે, એટલે કે એને ટ્રાન્સફર વાહક RNA આપણે કહીએ છીએ। તો ઇન ફ્યુચર જ્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ભણશું એટલે આપણે વધારે જાણશું કે tRNA કેવી રીતે કાર્ય કરે છે મિત્રો। આજે આપણે સ્પેશિયલી સમજવાનું છે tRNAની રચના કે tRNAની રચના કેવી રીતે થયેલી હોય છે મિત્રો, તો એના વિશે આપણે સ્પેશિયલી સમજીશું। બે ટાઈપના મોડલ છે, 2D મોડલ અને 3D મોડલ, તો એના વિશે આપણે ચર્ચા કરીશું ડિટેલમાં મિત્રો। ચોપડીમાં કદાચ એટલું બધું ડિટેલમાં નથી આપેલું પણ આ વિડીયો થકી તમે નીટના દરેક MCQ મતલબ ભણી શકશો અને સોલ્યુશન કરી શકશો 100% મિત્રો। તો tRNAનું કામ સૌથી પહેલાં મેં અહીંયા લખ્યું છે તે એમિનો એસિડનું વહન કરે છે મિત્રો। મેં તમને હમણાં સમજાવ્યું કે કોષરસમાં ઘણા બધા એમિનો એસિડ હોય છે અને આ એમિનો એસિડનું વહન કરાવે છે મિત્રો tRNA। આ tRNA મિત્રો ઘણા બધા હોય છે, લાઈક 64 કોડ આપણે આવે છે મિત્રો, તો એક કોડનું સંકેતન મતલબ કરે છે tRNA અલગ અલગ એમિનો એસિડ, દરેક એમિનો એસિડ માટે દરેક અલગ અલગ એમિનો એસિડ મિત્રો મતલબ આ tRNA દરેક હોય છે, અલગ અલગ એમિનો એસિડ માટે દરેક tRNA હોય છે, અલગ અલગ પ્રકારના કેટલાય tRNA મિત્રો હોય છે। ટોટલ જે RNA છે એમાં tRNAનો હિસ્સો મિત્રો 15% છે, યાદ રાખજો જે ટોટલ RNA અંદર આવેલા છે બોડીની અંદર એમાં જે tRNAનો હિસ્સો 15% છે, એટલે કે મિત્રો mRNA rRNA અને tRNA આ બધામાંથી મિત્રો tRNA જે છે એ 15% આવેલું છે મિત્રો। અને આ જે tRNAનું મેં અહીંયા સ્ટ્રક્ચર દોરેલું છે તમને અહીંયા દેખાઈ રહ્યું છે, આ સ્ટ્રક્ચરમાં 73-93 ન્યુક્લિઓટાઇડ આવેલા હોય છે મિત્રો, યાદ રાખજો કે ફરીથી કહું છું 73-93 ન્યુક્લિઓટાઇડ આવેલા હોય છે। તમને ખબર છે મિત્રો કે RNA ન્યુક્લિઓટાઇડથી બને છે, ઘણા બધા પોલિન્યુક્લિઓટાઇડની રચના છે, એક સિંગલ સ્ટેન્ડર્ડ રચના છે મિત્રો, અહીંયા પણ મેં લખેલું છે એ એક શૃંખલીય રચના છે, તે એક શૃંખલીય RNA છે મિત્રો, યાદ રાખજો। પણ અહીંયા બોન્ડિંગ થવાના કારણે મિત્રો તમને આવું ક્લોવર લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે, આ એક ક્લોવર લાઇક લીફ લાઇક સ્ટ્રક્ચર છે, ક્લોવરનું લીફ આવે છે એના જેવું સ્ટ્રક્ચર અહીંયા તમને દેખાય છે, પણ મિત્રો એકચ્યુઅલી એ સિંગલ સ્ટેન્ડર્ડ સ્ટ્રક્ચર છે। તો
ફરીથી કહું છું, આ સ્ટ્રક્ચરની અંદર 73 to 93 ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. વેરી મોસ્ટ આઈએમપી છે મિત્રો નીટ માટે. અને મિત્રો જ્યારે એને સેન્ટ્રીફિકેશન કરીએ છીએ ત્યારે જે એની જે રેટ મળે છે, સેન્ટ્રીફિકેશન ગ્રેડિયન્ટ રેટ મળે છે, મતલબ કે એ નીચે આવવાનો જે રેટ છે સેન્ટ્રીફિકેશનની અંદર, એની સ્પીડ છે મિત્રો એ ફોરેસ છે. એટલે કે આપણે ઘણીવાર રિબોઝોમાં લખીએ છીએ મિત્રો 50S 30S, તો એસ એટલે સ્વેડબર્ગ યુનિટ છે મિત્રો, સેડિમેન્ટેશન યુનિટ છે. જ્યારે સેન્ટ્રીફ્યુઝ કરી છે ત્યારે એનો જે નીચે આવવાનો રેટ છે મિત્રો, એને સેટલ થવાનો જે રેટ છે એની જગ્યાએ, એ છે મિત્રો ફોરેસ. તો આ TRNA છે એ મિત્રો ફોરેસ કહેવાય છે. તો યાદ રાખજો, ત્રણ વસ્તુ મેં ઇમ્પોર્ટન્ટ કીધી મિત્રો. 15% માં આવે છે ટોટલ RNA માં, બીજું એની ઉપર 73 to 93 ન્યુક્લિયોટાઇડ હોય છે, અને ત્રીજું એ ફોરેસ્ટ છે મિત્રો. યાદ રાખજો, વેરી મોસ્ટ IMP વાતો મેં તમને ત્રણ કીધી. એના સિવાય મિત્રો તે સૌથી નાનામાં નાનો RNA છે મિત્રો, એટલે કે TRNA સૌથી સ્મોલેસ્ટ RNA કહેવાય છે. નેક્સ્ટ, તે દ્રાવ્ય RNA તરીકે પણ ઓળખાય છે, એટલે કે સોલ્યુબલ RNA પણ ઓળખાય છે મિત્રો. યાદ રાખજો, ઘણીવાર MCQની અંદર હોય છે કે સોલ્યુબલ RNA કયો, એટલે કે દ્રાવ્ય RNA કયો, તો મિત્રો આપણે કહીશું TRNA. યાદ રાખજો, TRNA સોલ્યુબલ RNA કહેવાય છે. કેમ? તો મિત્રો કારણ કે એક મોલર NaCl માં દ્રાવ્ય હોય છે, એટલા માટે એને સોલ્યુબલ RNA કહેવાય છે. ઘણી વાર ઘણા બધા લોકોને ખબર તો હોય છે કે સોલ્યુબલ કેમ કહેવાય છે, મતલબ કહેવાય છે પણ કેમ કહેવાય છે ખબર નથી હોતી. તો મિત્રો યાદ રાખજો કે એ 1 મોલર NaCl માં દ્રાવ્ય હોય છે, એટલા માટે એને સોલ્યુબલ RNA કહેવાય છે. એટલા માટે TRNA સોલ્યુબલ RNA આપણે કહીશું. બીજું મેં તમને કહી દીધું કે એક શૃંખલી RNA છે મિત્રો. ત્રીજું, તેની રચના ક્લોવર પણ જેવી હોય છે મિત્રો. આ એકચ્યુઅલી 2D રચના છે મિત્રો, 3D રચના પણ અલગ હોય છે. દાખલા તરીકે હું નાનકડી અહીંયા આકૃતિ દોરું, આ 3D રચના મિત્રો આ રીતે દેખાય છે, જે L શેપ હોય છે આ રીતે. તો આ 3D રચના છે, જે L શેપ હોય છે. બે મોડલ છે મિત્રો, 3D અને 2D, બંને મિત્રો એકચ્યુઅલી અલગ અલગ રીતે દર્શાવવામાં આવેલા છે. આજે આપણે જોઈએ છે 2D સીધી રચના છે, અને 3Dમાં આ રીતે દેખાય છે મિત્રો રચના, L શેપ દેખાય છે. આ ક્લોવર લાઈક, મતલબ ક્લોવરનું જે પાંદડું આવે છે, લીફ આવે છે, એના જેવી રચના અહીંયા બને છે. બોન્ડિંગના કારણે મિત્રો એની શૃંખલાના વચ્ચે બોન્ડિંગ થાય છે, એટલા માટે આવી ક્લોવર લાઈક, ક્લોવર લીફ લાઈક એક સ્ટ્રક્ચર બને છે, જે એકચ્યુઅલી 2D રચના છે. તો મિત્રો જે 2D રચના છે એ હોલી નામના વૈજ્ઞાનિકે 1965ની અંદર મિત્રો સમજાવ્યું હતું. મોડેલ ફરીથી કહું છું, 2D રચના, જે આ રચના છે એ એકચ્યુઅલી હોલી નામના વૈજ્ઞાનિકે 1965ની અંદર રચના સમજાવી છે. અને 3D રચના જે એકચ્યુઅલી L શેપ દેખાય છે તમને, ઉલટા L શેપ, અહીંયા L શેપ આપણે એને કહીએ છીએ. તો એકચ્યુઅલી ક્લગ નામના વૈજ્ઞાનિકે 1974માં આ રચના મિત્રો સમજાવી હતી. ફરીથી કહું છું, બે ટાઈપનું મોડલ, 2D અને 3D. આ 3D ટાઈપ છે ને, 2D ટાઈપ છે મિત્રો. તો જે આ રચના છે ક્લોવર લીફ લાઈક સ્ટ્રક્ચર છે, અને આ L શેપ છે. તો આપણે ઘણી વાર પ્રશ્ન પૂછાય છે કે L શેપ TRNA, મતલબ કે RNA કયો છે મિત્રો. તો તમને ફરીથી આન્સર આવડવો જોઈએ કે TRNA એ L શેપ છે. ક્લોવર લીફ લાઈક સ્ટ્રક્ચર મિત્રો MCQની અંદર તમારે રેફરન્સ બુકની અંદર હશે, તો એ પણ મોસ્ટ IMP છે કે ક્લોવર લીફ લાઈક સ્ટ્રક્ચર છે. કયું છે મિત્રો? TRNA. તો એનું સ્ટ્રક્ચર આપણે જાણીશું મિત્રો. તો ફરીથી કહું છું, મોસ્ટ IMP તેની રચના ક્લોવર પણ જેવી દેખાય છે. વેરી વેરી મોસ્ટ IMP ફોર નેટ મિત્રો, યાદ રાખજો. હવે આપણે જાણી લઈએ એની રચના, કે કેવી રીતે એની રચના બનેલી હોય છે. તો તમને ખબર છે કે RNA એક સિંગલ સ્ટેન્ડર્ડ રચના છે. તો મિત્રો આ રીતે આ સિંગલ સ્ટેન્ડર્ડ RNA છે, પણ વચ્ચે મિત્રો એની વચ્ચે બોન્ડિંગ થયેલું છે, એટલા માટે આવી ક્લોવર લાઈક જેવી રચના મળે છે. તો એના વિશે જાણી લઈએ. તો એની એક બાજુ અહીંયા 5'2" 3' લખેલું છે. 3' મિત્રો એક કોડ આવેલો છે, જે ફિક્સ છે, ACC, જે અહીંયા 3' ઉપર હંમેશા મિત્રો ACC હોય છે, જે એકચ્યુઅલી એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ છે. એટલે મિત્રો મેં તમને કહ્યું કે TRNA છે એ કોષરસમાંથી એમિનો એસિડને લઈને આવે છે, વાહક TRNA છે, અને mRNA ઉપર ગોઠવે છે. આપણે જ્યારે ટ્રાન્સલેશનની પ્રક્રિયા જોઈશું, DNAમાંથી mRNAમાંથી પ્રોટીન બનવાની જે ઘટના જોઈશું, એમાં TRNA આ એમિનો એસિડને લઈને આવશે. જ્યારે mRNA ઉપર વાહક, મતલબ કે કોષ રસમાંથી લઈને આવશે, એટલા માટે એને વાહક કહેવામાં આવે છે, વાહક TRNA, ત્યારે આપણે જોઈશું કે કેવી રીતે એમિનો એસિડ અહીંયા 3' ઉપર બાઇન્ડ થાય છે. તો એકચ્યુઅલી એનો એક ભાગ, એક બાજુની જે સાઇડ છે એ એમિનો એસિડ ગ્રાહી સ્થાન કહેવામાં આવશે, એટલે કે એમિનો એસિડ બાઇન્ડિંગ સ્થાન કહેવામાં આવશે મિત્રો. તો ફરીથી કહું છું, એક ભાગ એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇડ. બીજી વાત કરીએ આ બાજુ, તો એક લૂપ આવેલું છે મિત્રો, એને ડી લૂપ આપણે કહીએ છીએ, DIHU લૂપ પણ એને કહેવાય છે. એનું બીજું નામ છે, ફરીથી કહું છું, ડી લૂપ અથવા DIHU નામ, જેનું આખું નામ છે ડાયહાઇડ્રોયુરેસિલ. આ એક પ્રકારના મોડર્ન મિત્રો ન્યુક્લિયોટાઇડ છે. તો અહીંયા ડાયહાઇડ્રોક્સી યુરેસિલ લૂપ આવેલું હોય છે, જે એકચ્યુઅલી મોટામાં મોટું લૂપ છે મિત્રો, લાંબુ લૂપ છે. અહીંયા મેં લખ્યું છે મોટામાં મોટું લૂપ છે, લાંબુ લૂપ, અને જેની અંદર 8 થી 12 બેઝ આવેલા હોય છે. અહીંયા જે નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે એ મિત્રો 3, 4, 5, 6, 7 અને 8,
आठ नाइट्रोजन बेज अहीं आवेला हो मतलब कि आठ न्यूक्लियोटाइड अहीं आवेला हो एटला माटे सौथी लांबामां लांबू लूप छे मित्रों याद रखो। तो एक लूप फरीथी कहूं छूं डी लूप, एक बाजू लूप आवेलो छे डी लूप जेनुं आखुं नाम छे डी आई एच यू लूप। मित्रों हूँ जेटलू बोलूँ छूं बधुं नोटबुकमां लखता रहेजो, वेरी मोस्ट आईएमपी मित्रों क्यांक ने क्यांक कोई भी रेफरन्स बुकमां आवा नाना नाना प्रश्नों पूछायेला हो जे एक्चुअली चोपड़ीमां नथी आपेला होता पण आपणे ज्यारे कन्फ्यूज थई छे त्यारे आपणे घणा बधा लोकोने प्रश्नो पूछता होय छे कि आनो मतलब शुं छे, आ क्यांथी आव्युं जे चोपड़ीमां नथी आवेलुं। मित्रों पण अहींया हूँ तमने बधुं ज मित्रों एक एक वस्तु जे एमसीक्यूमां मैं स्टडी करेली छे कि घणा बधा एमसीक्यूमां घणा बधा बहारना क्वेश्चन छे मित्रों, જ્યારે તમને કન્ફ્યુઝન થાય છે ત્યારે તમે પૂછો છો। તો અત્યારે હું તમને દરેક વસ્તુ અહીંયા સમજાવી રહ્યો છું કે આ વસ્તુ 100% તમારી રેફરન્સ બુકની અંદર હશે। તો ડીઆઈએચયુ લૂપ જે એકચ્યુઅલી ડાયહાઇડ્રોયુરેસિલ એનું પૂરું નામ છે મિત્રો, અને એકચ્યુઅલી એનું કામ શું છે તો એનું કામ છે એમિનો એસિડને ઓળખવાનું મિત્રો। તો જ્યારે પણ મતલબ આ ટ્રાન્સફર કરે છે ત્યારે એમિનો એસિડ કોષરસમાં રહેલા હોય છે તો એને ઓળખવાનું કામ છે મિત્રો આનું, આ લૂપ ઓળખે છે અને પછી એમિનો એસિડ અહીંયા એમિનો એસિડ ગ્રાહી સ્થાન સાથે બાઇન્ડ થાય છે એટલે આ રીતે અહીંયા બાઇન્ડ થશે મિત્રો। ગ્રાહી સ્થાન જે એસીસી છે જ્યાં કોડોન એસીસી આવેલા છે મિત્રો 3' ઉપર ત્યાં આગળ એમિનો એસિડ બાઇન્ડ થશે, પણ એના પહેલાં ઓળખે છે મિત્રો આ લૂપ કારણ કે એની પાસે એવા ઉત્સેચકો આવેલા હોય છે એટલા માટે। તો એ ડાયહાઇડ્રોક્સી યુરેસિલ એમિનો એસિડને ઓળખવાનું લૂપ છે એનું કાર્ય છે મિત્રો, કાર્ય પણ મેં તમને કહી દીધું। એના સિવાય મિત્રો આ બાજુ આવી જઈએ તો આ બાજુ હોય છે ટી લૂપ મિત્રો, આ જે લૂપ દેખાય છે તમને એ છે મિત્રો ટી લૂપ, એની અંદર 7 બેઝ આવેલા હોય છે મિત્રો યાદ રાખજો, 7 નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે। આ જે નાઇટ્રો મતલબ કે આ બેઝ છે 3, 4, 5, 6 અને 7, તો આ લૂપનું નામ છે ટી લૂપ અથવા એને જીટીપીસીજી લૂપ કહેવામાં આવે છે કારણ કે અહીંયા અલગ અલગ ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે, જીટીપીસીજી અલગ મોડર્ન ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે મિત્રો, અથવા એને બીજું પણ લૂપ કહેવામાં આવે છે ટી સાઇસી લૂપ મિત્રો યાદ રાખજો। એનું ત્રીજું નામ પણ મેં તમને કીધું ટી સાઇસી લૂપ, ટી એટલે થાઇમિડિન અને સી એટલે સાઇટોસિન મિત્રો, થાઇમિડિન જે એકચ્યુઅલી મોડર્ન જે ન્યુક્લિયોટાઇડ છે મિત્રો, અને સાઈ એટલે સુડો યુરિડિન મિત્રો, સુડો યુરિડિન એ પણ મેં તમને કીધું એ પ્રમાણે મોડર્ન એક ન્યુક્લિયોટાઇડ છે મિત્રો। તો ફરીથી કહું છું 7 બેઝ આવેલા હોય છે, એમાંથી સાઈ અને આ આરટી જે ન્યુક્લિયોટાઇડ અંદર આરટી આવેલા છે ઉપયોગી નથી હોતા મિત્રો, એટલે એના કોઈ કામ નથી હોતું। સાઈ અને આરટીનું, સાઈનું નામ મેં તમને કીધું સોડો યુરિડિન મિત્રો। તો અહીંયા એકચ્યુઅલી 7 બેઝ આવેલા હોય છે, 7 બેઝનું બનેલો આ લૂપ છે મિત્રો, આ એક લૂપ જેનું નામ છે ટી લૂપ અથવા જીટીપીસી જી લૂપ અથવા ટી સાઇસી લૂપ, મેં તમને અલગ અલગ નામ કીધા મિત્રો, અને સાઈનું આખું નામ છે સુડો યુરિડિન અથવા સુડો યુરેસિલ મિત્રો, અલગ અલગ બધાના નામ મેં તમને કહી દીધા છે, આ ચોપડીમાં નથી આવેલું પણ તમારી જાણકારી માટે નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો આ અલગથી એક ગ્રુપ છે મિત્રો, મતલબ આ અલગથી એક લૂપ છે જેના અંદર 7 બેઝ આવેલા હોય છે, એના એનું કામ મિત્રો હું તમને કહી દઉં, એનું કામ છે રિબોઝોમને ઓળખવાનું। કે જ્યારે અહીંયા ફરીથી આવી જઈએ આપણે કે આ એમઆરએનએ છે મિત્રો, એમઆરએનએ ઉપર આ ટીઆરએનએ અહીંયા ગોઠવાશે ત્યારે અહીંયા રિબોઝોમ આવેલું છે, તો એ રિબોઝોમને ઓળખવા માટે મતલબ રિબોઝોમ જ્યાં હશે ત્યાં આગળ ટીઆરએનએ બાઇન્ડ થશે મિત્રો। ફરીથી કહું છું એમઆરએનએ ઉપર રિબોઝોમ ગોઠવાયેલું છે એટલે કે આરઆરએનએ અને રિબોઝોમ ગોઠવાયેલું છે, ત્યાં આગળ મિત્રો ટીઆરએનએ બાઇન્ડ થવાનું છે, તો આ ઓળખવાનું કામ આ લૂપનું હશે મિત્રો। તો ફરીથી કહું છું રિબોઝોમને ઓળખવાનું કામ આ લૂપનું હશે। અને અહીંયા ત્રીજા લૂપની વાત કરી દઈએ હવે છેલ્લે નીચે, જે એકચ્યુઅલી પ્રતિસંકેત લૂપ છે એટલે કે એન્ટીકોડોન લૂપ છે મિત્રો, પ્રતિસંકેત લૂપ મેં અહીંયા લખેલું છે, પ્રતિસંકેત લૂપ એટલે શું મિત્રો, તો અહીંયા સપોઝ કે જ્યારે એમઆરએનએ આવેલું છે અહીંયા ફરીથી આપણે આવી જઈએ, તો આ એમઆરએનએ છે મિત્રો જે કાલે આપણે એના જેના વિશે ચર્ચા કરી હતી, તો આ એમઆરએનએ છે, તો સપોઝ એ એમઆરએનએ ઉપર એક કોડ આવેલો છે એયુજી, તો એનાથી ઉલટા કોડ અહીંયા આ લૂપ ઉપર આવેલા હોય છે, અને અહીંયા પણ મિત્રો 7 બેઝમાંથી 3 પ્રતિસંકેત કહેવાય છે, એટલે કે અહીંયા પણ 1, 2, 3, 4, 5, 6 અને 7 બેઝ આવેલા હોય છે, એમાંથી જે આ 3 છે આ 3 દેખાય છે પ્રતિસંકેત કહેવાય છે, એટલે કે એમઆરએનએ ઉપર જે કોડ આવેલા છે વિરુદ્ધ કોડ અહીંયા આવેલા હોય છે આ કોડ ઉપર, દાખલા તરીકે અહીંયા એ છે તો અહીંયા મિત્રો શું આવેલું છે, એના સામે યુ આવેલું છે, યુના સામે એ આવેલું છે, જીના સામે સી આવેલું છે, અહીંયા એના સામે મિત્રો યુ કેમ લખ્યું કારણ કે આરએનએ છે, તો આરએનએમાં મિત્રો એયુજીસી હોય છે, એટીજીસી હોતા નથી, તો અહીંયા એના સામે મિત્રો શું હશે યુ, તો અહીંયા યુએસી કોડ આવેલો છે જે એકચ્યુઅલી આ એમઆરએનના વિરુદ્ધ છે, તો આને આપણે કહીશું પ્રતિસંકેત લૂપ મિત્રો યાદ રાખજો। તો આ લૂપ છે એ શું છે, 7 બેઝનું બનેલું છે મિત્રો, અને અહીંયા 3 પ્રતિસંકેતો આવેલા હોય છે। તો મિત્રો આ લૂપનું કામ શું છે, એમઆરએનએ સાથે બાઇન્ડ થવાનું, એમઆરએનએ સાથે પ્રતિસંકેત લૂપથી બાઇન્ડ થવાનું, જે આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે સપોઝ આ એમઆરએનએ છે અને અહીંયા એયુજી કોડ આવેલો છે, તો જ મિત્રો દરેક ટીઆરએનએ છે એ અલગ અલગ પ્રતિસંકેત ધરાવે છે, જેના કારણે દરેક
टीआरएच अलग अलग एमिनो एसिड लईને આવે છે અને એના સામે મિત્રો યુ યુ ના સામે એ જી ના સામે સી આ રીતે હશે તો જ એ ટીઆરએચ ચોક્કસ સ્થાને જોડાઈ શકશે જ્યારે આપણે ટ્રાન્સલેશન પ્રક્રિયા ભણીશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ કે કેવી રીતે એક્ચ્યુઅલી આ ટીઆરએચ એમઆરએનએ ઉપર જોડાય છે તો ઓલમોસ્ટ મેં તમને બધી જ વાત કહી દીધી છે મિત્રો અહીંયા લખેલી દરેક વાત મેં તમને કહી દીધી છે બે મોડલ યાદ રાખજો આ થ્રીડી મોડલ આ ટુડી મોડલ ટુડી મોડલ છે હોલી નામના વૈજ્ઞાનિકે 1965માં સમજાવ્યું હતું અને થ્રીડી મોડલ ક્લગ નામના વૈજ્ઞાનિકે 1974માં લૂપ યાદ રાખજો એક સ્થાન એમિનો એસિડ ગ્રાહી સ્થાન બીજું છે આ છે મિત્રો ટી લૂપ અથવા જે 7 બેઝ પેરનું જીટીપીસીએ લૂપ ટી સાઈઝ સી લૂપ આ બાજુનું લૂપ ડીઆઈએચ લૂપ ડાયટોક્સી યુરેસી લૂપ એમિનો એસિડ જેને ઓળખવાનું કામ છે આનું કામ મિત્રો રિબોઝોમને ઓળખવાનું છે અને આ છે એન્ટીકોડોન લૂપ મિત્રો તો આ બધા લૂપ કહી દીધા અને આ છે મિત્રો વેરિયેબલ લૂપ યાદ રાખજો વેરિયેબલ લૂપ જેનું એક્ચ્યુઅલી કોઈ કામ હજી સુધી ડિફાઇન થયું નથી એટલા માટે મિત્રો આનું કોઈ કાર્ય આપણે કહેતા નથી કારણ કે હજી એનું કોઈ સ્પેસિફિક કાર્ય કોઈ ડિસાઇડ થયું નથી તો આ એક વેરિયેબલ લૂપ છે મિત્રો એક્સ્ટ્રા આમ છે એવું કહી શકીએ આપણે તો ઓલમોસ્ટ દરેક વાત અહીંયા લખેલી મેં તમને કહી દીધી છે ખાસ આ ત્રણ વર્ડ યાદ રાખજો મિત્રો 15% આવેલું છે 73 થી 93 ન્યુક્લિયોટાઇડ અહીંયા ધરાવે છે 4S છે મિત્રો યાદ રાખજો હવે વાત કરીએ મિત્રો આરએનએની રચના રિબોઝોમલ આરએનએની રચના મેં તમને કીધું હતું ત્રણ પ્રકારના આરએનએ છે એમઆરએનએ ટીઆરએનએ અને આરઆરએનએ તો આરએનએની રચના જોઈએ તો તે પ્રોટીન સાથે જોડાયેલ છે એટલે મિત્રો પ્રોટીન સાથે સંયોજન બનાવે છે આરએનએ પ્લસ પ્રોટીન હોય છે ત્યાં મતલબ એ પ્રોટીન સાથે એક્સ્ટ્રા જોડાયેલું છે અને એની સ્ટ્રક્ચર હજી કોઈ સમજાવ્યું નથી એનું કોઈ સ્ટ્રક્ચર સ્પેસિફાય નથી જેવી રીતે આ રીતે ટીઆરએનનું મતલબ રચના સ્પેસિફાય છે એમઆરએનની રચના સ્પેસિફાય છે એવી રીતે આરઆરએનએની કોઈ રચના સ્પેસિફાય નથી મિત્રો યાદ રાખજો અને આ જે આરઆરએનએ જે સૌથી મોટો આરએનએ છે મિત્રો યાદ રાખજો સૌથી મોટો આરએનએ આ છે આરઆરએનએ અને અહીંયા સૌથી નાનો આરએનએ છે મિત્રો ટીઆરએનએ એવી રીતે આ પણ આરઆરએનએ પણ મતલબ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલું છે આપણે જ્યારે પ્રોટીન સંશ્લેષણ ભણીશું ત્યારે ફરીથી આ ત્રણે ત્રણ રચના હું તમને સમજાવીશ આ તમને ત્રણે ત્રણ રચનાઓ જો આવડતી હોય તો જ આપણને આવડી શકે મિત્રો આગળ જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એ એટલા માટે મિત્રો પહેલાં આપણે આ ત્રણે ત્રણ રચના ભણવી યોગ્ય હતી તો મિત્રો આ વાત થઈ ત્રણે ત્રણ આરએનએ મેં તમને સમજાવી દીધું છે એમઆરએનએ પણ ક્લિયર કરાવ્યું આ ટીઆરએનએ પણ આખું આપણે સમજી લીધું અને આરઆરએનએ પણ વિશે વાત કરી લીધી કે જે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલ છે મિત્રો તો હવે કેટલાક ઇમ્પોર્ટન્ટ વર્ડ જાણી લઈએ ન્યુક્લિયોટાઇડ આધારિત મતલબ આરઆરએનએ આધારિત અને ડીઆરએનએ આધારિત કેટલાક ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ આપણે જાણી લઈએ તો મિત્રો હવે આપણે નીટ સ્પેશિયલ કેટલાક મહત્ત્વના શબ્દો વિશે વાત કરી લઈએ કેટલાક મહત્ત્વના વાક્યો વિશે વાત કરી લઈએ જે તમારે રેફરન્સ બુકમાં આપેલા છે તો મિત્રો આપણે આટલા સુધી જેટલું પણ ભણ્યા છીએ એટલે કે આપણે ડીએનએનું સ્ટ્રક્ચર ભણ્યા એમઆરએનએનું ભણ્યા ટીઆરએનએનું ભણ્યા અને આરએનએનું સ્ટ્રક્ચર પણ આપણે ડિટેલમાં ભણ્યા છે મિત્રો તો આ બધી જ વાતોમાં કેટલાક મહત્ત્વના શબ્દો આવે છે મિત્રો જે તમારે રેફરન્સ બુકની અંદર પ્રશ્નો છે મિત્રો તો 100% કહું છું મિત્રો આ વિડીયો મતલબ તમે આખો જોયો છે અને આગળના પણ બધા વિડીયો જોયા છે ઓલમોસ્ટ તમારા રેફરન્સ બુકમાં આવતા બધા જ એમસીક્યુમાં અહીંયા કવર કરેલા છે આ બધા વિડીયોની અંદર તો મિત્રો બધું જ લખતા રહેજો અહીંયા પણ મેં તમને નીટ સ્પેશિયલ કેટલાક વર્ડ તમારી માટે મેં અહીંયા લખ્યા છે તો આપણે બધા વારાફરતી જાણીએ તો પહેલો શબ્દ છે કે ટીઆરએનએ આપણે હાલ હમણાં ટીઆરએનએ જોયું એનું એક બીજું નામ પણ છે મિત્રો એને એડેપ્ટર અણુ પણ કહેવામાં આવે છે મિત્રો એટલે કે ગ્રાહી અણુ કહેવામાં આવે છે જે એકચ્યુઅલી એમિનો એસિડને ગ્રહણ કરે છે તો એનું બીજું નામ ક્યાંક રેફરન્સ બુકમાં લખ્યું હોય મિત્રો એડેપ્ટર અણુ તો યાદ રાખજો ટીઆરએનએ એડેપ્ટર અણુ પણ કહેવામાં આવે છે બીજું મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક આ શબ્દો વારંવાર મિત્રો રેફરન્સ બુકની આવશે અંદર આવશે તો મિત્રો કેવું હોય છે કે ડીએનએની અંદર સપોઝ કે આ ખંડ છે અને આ ખંડ એક જ પ્રોટીન બનાવે છે મિત્રો યાદ રાખજો આ ખંડ એક જ પ્રોટીનનું સંકેતન કરે છે તો એને આપણે એ ટુકડાને આપણે મોનોસિસ્ટોનિક ટુકડો કહીશું અને સપોઝ એક ખંડમાંથી ઘણા બધા પ્રોટીન બનતા હોઈ શકે છે તો એને આપણે પોલિસિસ્ટોનિક કહીશું તો મિત્રો યાદ રાખજો ફરીથી કહું છું ડીએનએનો જે ખંડ પ્રોટીન બનાવે છે એને આપણે સિસ્ટ્રોન કહીશું અને જો સપોઝ એક જ પ્રોટીન બનાવતો હોય તો મિત્રો મેં મોનોસિસ્ટોનિક અને ઘણા બધા પ્રોટીન એક જ માંથી બનતા હશે તો મિત્રો એને પોલિસિસ્ટોનિક કહીશું તો આ બે વર્ડ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીજું મિત્રો સી મૂલ્ય વાત કરીએ તમે જ્યારે કોષ વિભાજન ચેપ્ટર ભણો છો ત્યારે મિત્રો 2C આવે છે કે જીવન ફેઝમાં મિત્રો 2C હોય છે અને પછી G2 ફેઝની અંદર S ફેઝની અંદર એ જે પછી 4C બની જાય છે મિત્રો તો એ સી શું છે મિત્રો તો સી મૂલ્ય એટલે એક સેટ રંગસૂત્ર જે હોય છે એટલે કે એનનું ટોટલ કુલ ડીએનએ છે કુલ ડીએનએનું મૂલ્ય છે મિત્રો જેને આપણે N=C કહીએ છીએ મિત્રો ફરીથી કહું છું સી મૂલ્ય ટોટલ એક સેટની અંદર રહેલું ડીએનએનું મૂલ્ય છે જેને આપણે સી કહીએ છીએ સી વેલ્યુ યાદ રાખજો N=C થાય અને સપોઝ 2N હોય તો એને આપણે 2C લખીએ છીએ મિત્રો યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તેનો એકમ મિત્રો પિકોગ્રામ છે એના રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ પણ પૂછાય છે સપોઝ કે કોઈ એકનું મૂલ્ય સીનું મૂલ્ય 10 પિકોગ્રામ આપ્યું હોય તો 2N ના જે
રંગસૂત્રનું મૂલ્ય કેટલું થાય એવા ઘણા બધા એમસીક્યુ આપેલા છે, મેં મારા વિડીયોની અંદર સમજાયેલા છે મિત્રો. અને ઇન ફ્યુચર આપણે કોષ વિભાજનનું ચેપ્ટર સપોઝ અહીંયા ભણી તો પણ હું તમને સમજાવીશ. મારી બીજી લિંક પણ છે મિત્રો કોષ વિભાજનના ચેપ્ટરની અંદર, મારા ચેનલની અંદર, એ આપણે એકવાર તમે ચેક કરી લેજો, ત્યાં આગળ તમને આ મૂલ્ય મળી જશે. તો હાલ આ ચેપ્ટરના અંદર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આવતું, એટલા માટે આપણે ડિટેલમાં ચર્ચા નહીં કરી. પણ યાદ રાખજો મિત્રો, સી મૂલ્ય એટલે એક સેટ ક્રોમોઝોમની અંદર રહેલું જે ડીએનએનું મૂલ્ય છે એને આપણે સી મૂલ્ય કહીશું. સી એન એટલે સી લખાય છે, ટુ એન એટલે ટુ સી લખાય છે. બીજું યાદ રાખજો મિત્રો કે ડીએનએ અથવા મોબાઈલ ડીએનએ, જમ્પિંગ ડીએનએ અથવા મોબાઈલ ડીએનએ, યાદ રાખજો મિત્રો, જમ્પિંગ ડીએનએ અથવા મોબાઈલ ડીએનએ આ પણ એક નવો વર્ડ છે મિત્રો. તો જમ્પિંગ ડીએનએ એટલે શું મિત્રો, કે ડીએનએની અંદર ન્યુક્લિયોટાઈડનું સ્થાન ફેરબદલ થાય એટલે એક્સચેન્જ કરી શકે છે ન્યુક્લિયોટાઈડ મિત્રો. તો એવા ડીએનએને આપણે જમ્પિંગ ડીએનએ કહીશું. ફરીથી કહું છું, ડીએનએમાં જે સ્થાન છે એ મિત્રો ચેન્જ થઈ શકે છે, મતલબ મૂવેબલ હોય છે, મતલબ એક બદલાયા કરે, તો એવા ડીએનએને મિત્રો જમ્પિંગ ડીએનએ અથવા મોબાઈલ ડીએનએ આપણે કહીશું. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ હતા મિત્રો, તમારા નીટના મતલબ રેફરન્સ બુકની અંદર પ્રશ્નો મિત્રો આવેલા હશે. બીજું ખાસ કરીને વાત કરીએ, આપણે જોયું છે ડીએનએ સ્ટ્રક્ચર અને આરએનએ સ્ટ્રક્ચર. જનરલી મિત્રો ડીએનએ હોય છે, અહીં હું લખું છું, ડીએનએ હોય છે ડબલ સ્ટ્રેન્ડેડ હોય છે મિત્રો. આ રીતે જે ઓલ યુકેરિયોટિક સેલની અંદર આવેલો હોય છે, પ્રોકેરિયોટિક સેલની અંદર પણ આવેલો હોય છે, ડબલ સ્ટ્રેન્ડેડ એટલે કે બે શૃંખલાવાળું ડીએનએ મિત્રો હોય છે. પણ કેટલાક અપવાદ છે મિત્રો કે જેની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ પણ આવે છે મિત્રો, એટલે કે માટે એસએસ ડીએનએ મિત્રો અહીંયા લખ્યું છે, એટલે કે એક શૃંખલીય ડીએનએ હોય છે. તો વાયરસનું જે ક્લાસિફિકેશન થયેલું છે, બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે વાયરસનું ક્લાસિફિકેશન કરેલું છે, જેમાં ગ્રુપ ટુ વાયરસ છે મિત્રો. જ્યારે આપણે ઇન ફ્યુચર અહીંયા વાયરસનું ક્લાસિફિકેશન ભણીશું ત્યારે હું એ પણ ડિટેલમાં સમજાવીશ. પણ અહીંયા મિત્રો ગ્રુપ ટુ વાયરસ જે છે, જેમાં સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ આવેલા હોય છે, એટલે કે એક શૃંખલીય ડીએનએ આવેલા હોય છે, જે એકચ્યુઅલી બેક્ટેરિયોફેઝની અંદર જોવા મળે છે. બેક્ટેરિયોફેઝ એટલે કે જે વાયરસને ચેપ લગાડે છે એવા, સોરી, બેક્ટેરિયાને ચેપ લગાડે છે એવા વાયરસ મિત્રો એને બેક્ટેરિયોફેઝ આપણે કહીશું. તો આ જે બેક્ટેરિયોફેઝ છે, દાખલા તરીકે એક્ઝામ્પલ છે મિત્રો, કોલીફેઝ અને 5x174 ફેઝ, આ બંને વાયરસના એક્ઝામ્પલ છે મિત્રો, બેક્ટેરિયોફેઝના એક્ઝામ્પલ છે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે. તો આ બંને ગ્રુપ ટુ વાયરસ છે અને એ સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ એના અંદર આવેલું હોય છે. તો અપવાદ સ્વરૂપે મિત્રો યાદ રાખજો, ક્યાંક પૂછાય તો વેરી મોસ્ટ આઈએમપી છે નીટ માટે કે એની અંદર સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ આવેલું હોય છે, કોલીફેઝ અને 5x174 ફેઝની અંદર મિત્રો. એવી જ રીતે તમને ખબર છે મિત્રો આરએનએ છે સિંગલ સ્ટેન્ડર્ડ છે, તો ઓલમોસ્ટ આપણે અંદર ને બધાની અંદર જે આરએનએ રહેલું છે એ સિંગલ સ્ટેન્ડર્ડ એક શૃંખલી આરએનએ હોય છે. પણ ફરીથી અપવાદ હું તમને અહીંયા કહું છું કે રિયો વાયરસની અંદર ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ આવેલું હોય છે મિત્રો, એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ આવેલું હોય છે. તો વાયરસનું ક્લાસિફિકેશન છે મિત્રો, એમાં ઘણા બધા ક્લાસ પડે છે, તો એના વિશે ચર્ચા કરીશું. પણ મિત્રો આ જે ઇમ્પોર્ટન્ટ વર્ડ હતા એ મેં તમને અહીંયા કહી દીધા કે કેવી રીતે મતલબ સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ કોના અંદર આવેલું છે અને ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ કોના અંદર આવેલું હોય છે. તો મિત્રો અહીંયા આપણે આખું આ વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે આપણે નવા ટોપિકથી શરૂઆત કરીશું. તો મિત્રો મેં જેટલું પણ ભણાવ્યું છે આઈ હોપ તમે નોટમાં લખ્યું છે, અને એના સાથે મેં તમને કીધું એ પ્રમાણે તમારા રેફરન્સ બુકની અંદર એમસીક્યુ સોલ્વ કરતા રહેજો. કોઈ પણ તકલીફ પડે તો મને વોટ્સઅપ કરજો યા ફિર મને ફોન કરી શકો છો મિત્રો. અને આજે જરૂરથી મને લાઇક આપજો આ વિડીયો ઉપર, અને જરૂરથી કોમેન્ટ પણ કરજો કે કેવા લાગે છે આ વિડીયો. નીટ માટે મિત્રો તમારે મતલબ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો છે મિત્રો બધા, અને 100% તમને ફાયદારૂપ થશે મિત્રો. તો આવતીકાલે ફરી મળીશું. થેન્ક યુ સો મચ.